આગળના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 3.1ના 1 થી 7 દાખલા દેખેલા. હવે 3 MCQ બાકી છે, એની ચર્ચા કરી લઈએ. શ્રેણિક એ ઇઝ ઇક્વલ ટુ એ આઈ જે, એમ બાય એન ચોરસ શ્રેણિક હોય તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો? એમ લેસ ધેન એન, એમ ગ્રેટર ધેન એન, એમ ઇઝ ઇક્વલ ટુ એન, ને આ પૈકી એક પણ નહીં. હવે ચોરસ શ્રેણિકની વ્યાખ્યા આપણે સમજેલા છે ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં. શ્રેણિકના પ્રકાર, એમાં ચોરસ શ્રેણિક તો કોઈ પણ શ્રેણિક ચોરસ શ્રેણિક ક્યારે કહેવાય? કે જ્યારે હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય ત્યારે. એટલે કે અહીંયા એમ એટલે હારની સંખ્યા અને એન એટલે સ્તંભની સંખ્યા, એમ બાય એન. એટલે આ બંને સરખું હોય, આ બંનેની કિંમતો સરખી હોય તો જ ચોરસ શ્રેણિક બને. એટલે કયો વિકલ્પ શક્ય બનશે? એમ ઇઝ ઇક્વલ ટુ એન, સી વિકલ્પ આવશે જવાબમાં. ઓકે, બીજો MCQ છે. આ બે શ્રેણિકો સમાન છે. આ બે શ્રેણિકો સમાન હોય તો એક્સ અને વાયની કિંમતો શોધો. બરાબર, તો આપણે બંને શ્રેણિકોની સરખામણી કરીએ તો પહેલા ઘટક જોડે પહેલો ઘટક એટલે 3x + 7 ઇઝ ઇક્વલ ટુ 0. આનું સાદરૂપ આપીએ તો આપણે એક્સની કિંમત શોધીએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ -7/3. હવે એ જ રીતે બીજા ઘટકની સરખામણી કરીએ તો 5 = y - 2, તેની પછી y = 7. હવે ત્રીજા ઘટક જોડે ત્રીજા ઘટકની સરખામણી કરું, y + 1 = 8. તો y = 8 - 1, દેટ ઇઝ y = 7 આવશે. હવે ચોથા ઘટક જોડે ચોથો ઘટક સરખામણી કરીએ તો 2 - 3x = 4. તો 3x = 2 - 4, એટલે કે x = -2/3. હવે આ બંને શ્રેણિકો સરખા હોય તો બંને માટે એટલે એક્સની કિંમત સમાન જ આવી જોઈએ. જ્યારે અહીંયા તમે જો પહેલા ઘટક માટે એક્સની કિંમત અલગ આવી અને ત્રીજા ઘટક એટલે ચોથા ઘટકની સરખામણી કરી ત્યારે પણ એક્સની કિંમત સરખી આવી. જે રીતે વાયની કિંમત સરખી આવી એ રીતે એક્સની કિંમત પણ સમાન જ આવી જોઈએ, તો જ આ બે શ્રેણિકો સમાન છે તેમ કહેવાય. એટલે કે એનો કહેવાનો અર્થ એમ થયો કહેવાય કે અહીંયા શ્રેણિકોને સરખા છે જ નહીં, એવી કોઈ એક્સની કિંમત શક્ય જ નથી કે જેના માટે બંને શ્રેણિક શક્ય થાય. તો કયો વિકલ્પ શક્ય થશે? શોધવું શક્ય નથી. કયો વિકલ્પ આવશે? બી વિકલ્પ આવશે કે એક્સની કિંમત અને વાયની કિંમત શોધવી શક્ય નથી. પછી ત્રીજો MCQ છે. પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય તેવો 3/3 કક્ષાવાળા શ્રેણિકની સંખ્યા કેટલી થાય? શું છે પ્રશ્ન? કે જે શ્રેણિકને 3/3 કક્ષાવાળા એટલે કે 3 હાર અને 3 સ્તંભ છે, તો આપણે એની ઉપરથી પહેલું તો વસ્તુ એક નક્કી કરી લઈએ કે આ શ્રેણિકની કક્ષા 3/3 છે, એટલે કે આ શ્રેણિકમાં રહેલા ઘટકોની સંખ્યા 9 થશે. આ શ્રેણિકમાં ઘટકોની સંખ્યા કેટલી થવાની? 9. 3/3નો શ્રેણિક એટલે આ રીતનો શ્રેણિક થશે. વ્યાપક રીતે લખવું હોય તો a11 a12 a13, પહેલી હાર, ત્રીજા સ્તંભનો ઘટક a13, a21 a22 a23, પછી a31 a32 a33, એટલે 3 હાર અને 3 સ્તંભ. હવે આનો પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય, એટલે ટોટલ 9 ઘટકો થાય પણ બધા જ ઘટકોની કિંમત 0 અથવા 1 હોય તેવા કેટલા શ્રેણિકો બની શકે? તો આની અંદર તમારે શેનો ઉપયોગ કરવો પડશે? તો આની અંદર તમારે ધોરણ 11ની અંદર ક્રમચય અને સંચયનું ચેપ્ટર ભણેલા છો આપણે. ક્રમચય અને સંચયના ચેપ્ટરની અંદર કોઈ પણ સ્થાનની ગોઠવણી આપણે કરતાં શીખેલા છે કે હારની અંદર 5 વિદ્યાર્થીઓ હોય અને 5 ખુરશી આપવામાં આવે તો 5 વિદ્યાર્થીઓને 5 ખુરશીમાં કેવી રીતે બેસાડી શકાય, આવી આપણે ગોઠવણીની વાતો કરેલી છે ધોરણ 11માં ક્રમચયના ચેપ્ટરમાં. તેવું લોજિક મારે અહીંયા વાપરવું પડશે કે આ પહેલો જે ઘટક છે a11, એમાં 0 પણ આવી શકે અને 1 પણ આવી શકે. એટલે આ સ્થાન કેટલી રીતે ભરાઈ શકે? આ સ્થાન 2 રીતે ભરાઈ શકે, 0 આવી શકે અથવા 1 આવી શકે. એ જ રીતે આ સ્થાન, આ સ્થાનમાં પણ 2 રીતે આવી શકે, 0 અથવા 1. એટલે આ બધા જે સ્થાન છે, આ બધા જે ઘટકો છે, એટલે એક સ્થાન તરીકે વિચારીએ તો આ બધા જ ઘટકોની અંદર 0 અથવા 1 આવશે. એટલે બધા જ ઘટકોની ભરવાની રીતો કેટલી થશે? તો મળતા શ્રેણિકો
ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત ક્રમચય ચેપ્ટરમાં હતો. આ પહેલું સ્થાન બે રીતે ભરાશે, એની બાજુવાળું સ્થાન પણ બે રીતે, એની બાજુવાળું સ્થાન પણ બે રીતે, પછી ચોથો ઘટક એ સ્થાને બે રીતે, બધા સ્થાન બે રીતે ભરાશે. એટલે આ રીતે ટોટલ 9 ઘટકો છે આપણી જોડે. કેટલા ઘટકો છે ટોટલ? 9. એટલે 2 × 2 × 2 કેટલી વખત થશે? 9 વખત. એટલે 2 ની 9 ઘાત, અને 2 ની 9 ઘાત એટલે એનો જવાબ કેટલો આવે? 512. એટલે કે અહીંયા કયો વિકલ્પ શક્ય થશે? ડી વિકલ્પ આવશે, 512. ઓકે.